હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? શિયાળાની ઠંડીમાં શરદી અને ખાંસી નાના બાળકોથી લઈને મોટાને રહેતી જ હોય છે. તો ચાલો આપણે આજે બનાવીશું એક ગરમા ગરમ એનર્જી ડ્રિંક, જેથી તમારી બધી જ બીમારીઓ દૂર થઈ શકે છે. તો રેસીપીને પૂરેપૂરી નિહાળજો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમારી માટે આવી જ નવી નવી રેસીપી હું લાવતી રહું. તો ચાલો રેસીપી શરૂઆત કરીશું. લેવાનું છે દૂધ, 500 ml લીધું છે અને ફૂલ ફેટવાળું લીધું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને વાસણની અંદર ગરમ કરવા મૂકી દીધું છે. સૌથી પહેલાં દૂધને એક સરખી રીતે ગરમ કરવું ખૂબ જ જરૂરી છે. તો દૂધને ગરમ કરવા દો અને આપણે એક એનો ઉભરો આવવા દઈશું. ત્યાં સુધીને એને ગરમ થવા દઈશું અને તમે જોઈ શકશો કે દૂધ ગરમ થવા આવી રહ્યું છે. અને આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેજો, જેથી દૂધ નીચે ચોંટી ના જાય. દૂધ સરખી રીતે ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકશો, અને એકદમ સરસ એક ઉભરો આવી રહ્યો છે. તો ચાલો હવે આપણે બાકીનું બીજું બધું એડ કરવાનું છે. આ રીતનું દૂધ ઉભરાઈ જાય, એકવાર ઉભરો આવી જાય પછી જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરવાની છે. હવે એની અંદર આપણે એડ કરવાનું છે ખજૂર. ખજૂર મેં લીધું છે 5 નંગ. 5 નંગ ખજૂર લીધું છે અને ઝીણું ઝીણું સમારીને લીધું છે. ખજૂર એકદમ સોફ્ટ લેવાનું છે. તો આ ખજૂરને આ રીતે ઝીણું ઝીણું સમારી લો. તમે ચાહો તો એને મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી શકો છો, પણ આપણે આ રીતે સમારીને લઈશું અને પછી આપણે ક્રશ કરવાનું છે. એટલે હું આ રીતે પેસ્ટ એડ કરી દઈશ એની અંદર. ખજૂર એડ થઈ ગયા પછી આપણે દૂધને લગભગ 7-8 મિનિટ જેવું ઉકાળવાનું છે, જેથી જે ખજૂર છે એનો જે ફ્લેવર છે ખૂબ જ અંદર દૂધની અંદર બેસી જાય. ગેસની ફ્લેમ સ્લો રાખીને ઉકાળો. ત્યાં સુધીમાં આપણે બાકીના ડ્રાયફ્રૂટ જે કટ કરીને રાખેલા છે, જેમ કે કાજુ, બદામ અને પિસ્તા, આ રીતે કટ કર્યા છે. ટોટલ 2 મોટી ચમચી જેટલા લઈ લીધા છે. તમને જે રીતે વધારે ગમે એ રીતના તમે વધારે ઓછા એડ કરી શકો છો. એ પણ એની અંદર જ આપણે એડ કરી દેવાના છે. તો હું બધા જ ડ્રાયફ્રૂટ એડ કરી દઈશ. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે, તમે જોઈ શકશો. તમે આમાં ચાહો તો દૂધમાં પલાળીને કેસર પણ એડ કરી શકો છો, પણ અત્યારે આપણે ખજૂરવાળું દૂધ બનાવીએ છીએ એટલે આપણે ખજૂરનો જ ફ્લેવર દૂધમાં લાવીશું. ને લાસ્ટમાં હવે હું એડ કરી દઈશ 1/4 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડરની જગ્યાએ તમે જે દૂધનો મસાલો, જે આપણે ચાનો મસાલો બનાવીને રાખેલો છે, એ પણ તમે એડ કરી શકો છો. એનાથી પણ આ મસાલાવાળું દૂધનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તમને જે ગમે તે તમે એડ કરી શકો છો. અને દૂધ ઉકળી રહ્યું છે, તમે જોઈ શકશો. હજુ આપણે એને 3-1 મિનિટ જેવું ઉકાળી લઈશું અને એનો કલર પણ આવી ગયો છે. 7-8 મિનિટ થઈ ગઈ છે અને દૂધ એકદમ પરફેક્ટ ઉકળી ગયું છે. ગેસને બંધ કરીશું. તમને જો આ રીતે ડાયરેક્ટ ગમે તો તમે ડાયરેક્ટ એને પીવામાં લઈ શકો છો, પણ આખું ખજૂર કોઈને ભાવતું ના હોવાથી આપણે એને ક્રશ કરીશું. તમારી જો પાસે હેન્ડ બ્લેન્ડર હોય તો તમે ડાયરેક્ટ જ આની અંદર હેન્ડ બ્લેન્ડર નાખીને તમે બધું ક્રશ કરી શકો છો, પણ આપણે એને થોડુંક હલકું ઠંડુ થવા દઈશું. અત્યારે એકદમ ગરમ છે, 5-1 મિનિટ જેવું એને વરાળ નીકળી જાય પછી આપણે એક જ્યુસરનો જાર લઈશું. આ રીતે મિક્સર જારનો જે જ્યુસરનો જાર આવે તે લેવાનો છે. એની અંદર દૂધ એડ કરી દેવાનું છે. દૂધ હલકું ઠંડુ થઈ ગયા પછી જ આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે. અને આ ઠંડુ થઈ જાય હલકું, અને આને આપણે એકવાર ક્રશ કરી લેવાનું છે, જેથી જે પણ આપણે ખજૂર એડ કર્યા છે તેની અંદર ક્રશ થઈ જાય અને મોઢામાં આખા ના આવે. એટલા માટે આને ક્રશ કરી લેવાનું છે. તો આપણું આ દૂધ ક્રશ થઈ ગયું છે. તમે જોઈ શકશો કે બધું આપણું એક સરખું પીસાઈ ગયું છે. તો ચાલો હવે આપણે ગ્લાસમાં લઈ લઈશું. તો આ એક સર્વિંગ ગ્લાસ લઈ લીધો છે, તમે જોઈ શકશો. હવે એની અંદર હું એડ કરી દઈશ. આમાં ખાંડ એડ કરવાની જરૂર નહીં પડે, પણ જો તમને ઓછી લાગે તો તમે એડ કરી શકો છો. અને ઉપરથી આપણે પિસ્તા અને બદામની કતરન જે છે તે એડ કરી દઈશું, જેથી દેખાવમાં ખૂબ જ સરસ લાગે. તો આ આપણું ગરમા ગરમ ખજૂર ડ્રાયફ્રૂટવાળું દૂધ બનીને તૈયાર છે. નાનાથી લઈને મોટા લોકોને બધાને ઘરમાં ખૂબ જ પસંદ આવશે. આ દૂધ શિયાળામાં ખાસ બનાવજો, એકદમ ગુણકારી છે. તો જરૂર બનાવજો રેસીપી. ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને આવી જ નવી નવી રેસીપી જોવા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધીને આવજો.